આટો મારીને માખણમાંથી જેમ વાળ નીકળે એમ આટો મારીને તરત પાછા પોતાનું સ્થાન લઈ લેજો. સ્ટેજ ઉપર અમારા સંગીતના સાધકોને ચા અને પાણી બે પહોંચાડો, કારણ કે મહેનત તો એની છે. અમે બધા બદલાતા છીએ પણ એ બિચારા એ નહીં, પણ એકની એક જ મોજ તો કહેવું ન જ પડે. પણ એવું કચ્છનું નજરાણું, અમે ખોટા વખાણ કરીએ નહીં, ખોટા વખાણ આવડે નહીં. ઢીબે તો ગામો ગાય પણ વગાડ્યું કહેવાય એવા અસ્યા ઉસ્તાદ. બહુ સરસ અહીંયાથી નિરંજન દાદાએ લહેર કરાવી. સાહેબ કળિયું કેવું આવશે? દાસ ધીરો આસ્તિક વર્ષો પહેલા એને કહી દીધું કે આ પોઝિશન થવાની છે, અને અત્યારે ઘણું હરું તો એવું થઈ ગયું. તમારે કચ્છમાં તો બહુ આનંદ થાય, અમે તો પ્રાંત પ્રાંત રખડીને અહીંયા આવ્યા છીએ, પણ સંસ્કૃતિની મર્યાદા જોવા મળે છે. બાકી દાસ ધીરાએ કીધું છે ને 75% આવો અમારી યારે, બધું પૂરું થઈ ગયું ભાઈ. હા બહુ સાચી વાત છે, પણ અહીંયા કચ્છમાં જે મર્યાદા જોવા મળે છે અહીંયા, કારણ કે સંસ્કૃતિ જોવા મળે છે અહીંયા. તમે વિષ્ણુ યજ્ઞ જેવા સારા વિચારો કરો છો ને માત્ર ને માત્ર, અને અંતરજાળમાં યજ્ઞ થાય અને વિષ્ણુ યજ્ઞની પૂરા વિશ્વને શાંતિ મળી જાય. મારો બાપ આ ઈ યજ્ઞ છે, આ કઈ જેવો તેવો યજ્ઞ છે નહીં, પણ મર્યાદા અમને સંપૂર્ણ જોવા મળે છે, સંસ્કૃતિ અહીંયા જોવા મળે છે. અહીંયા બહુ હજી વાંધો કળિયુગનો ઓછો આવ્યો એવું લાગે છે, પણ મને ખબર એટલી પડે છે કે વિષ્ણુ યજ્ઞ જેવા આવા ધર્મ કાર્ય જ્યાં થતા હોય. સતયુગમાં તો જે થયું એ આપણને બહુ ખબર નથી, પણ કળિયુગ એ સતયુગમાં આવી લહેર તો લીધી જ નહીં હોય. એક કે તેદી જે કાંઈ એ બધું આપણે એવું સાંભળ્યું છે, પણ સતયુગમાં આવી મોજ નહીં આવી હોય. આ કળિયુગ હોવા છતાં પણ તમે સતયુગ જેવો માહોલ અહીં અંતરજાળમાં ખડો કર્યો છે, મારો બાપ ધન્યવાદને પાત્ર છો તમે. કારણ કે હું તમે સત્ય કેટલા છે એને ઝીરો કરી નાખો. સત્ય કોઈ નથી આમાં, નથી તમે, નથી અમે, સત્ય નથી. પણ સત્યના નજીક તો 100% જીવતા હશો, ક્યાંક સત્યના નજીક તો હશો જ આપણે, નહીતર આવી લેર ન લેવાય. કારણ કે સત્સંગની વાત છે, અટપટી ઝટપટ ન સમજાય, ઝટપટ સમજાય તો પછી ખટપટા મટી જાય. તમે બધા અહીંયા, અમે બધા પ્યોર શુદ્ધ ગુજરાતી બોલી, છતાં તમે કચ્છી ભાષાને સમજો છો, છતાં ગુજરાતીને સારી રીતે માણો છો. ભાષા ભંગવી નાખે, પ્રાંત પ્રાંતની ભાષા અલગ આવે. આપણે અહીંયા કચ્છમાં અમે ગુજરાતી બોલીએ તમે સમજો, વળી રાધનપુરથી આમ ઉત્તર ગુજરાત સાઈડ વ્યા જાય થોડીક ભાષા ફરી જાય. આપણે કે કાકા તા કે કોકા, મામા તા કે મોમા, અને એક સમયે બામનો સેલ્સમેન થેલો ભરીને ઈ સાઈડથી અમારા સૌરાષ્ટ્રમાં વેચવા માટે આવ્યો, અને ગોહિલવાડમાં બરોબર પીએસઆઈ ની ગાડી ઊભી થઈ ત્યાં ઉતર્યો. પીએસઆઈ પૂછ્યું કે શું છે આમાં? બોલો કે બોમ્બ છે. બોમ્બ શું છે? તો કે બોમ્બ. બોમ્બ એમ કીધું, સાહેબે કીધું સાઈડમાં આવી જાય, સાઈડમાં આવી જાય. એને સાઈડમાં લઈને પછી ગાડીમાંથી લાકડી કાઢી મારી મારીને લાસરા નીકળી ગયા. પછી સાહેબે મોટા સાહેબને ફોન કર્યો, તાત્કાલિક એસપી સાહેબને બોલાવો, અને જે આ બોમ્બનો થેલો અહીંયા છે એમાં જોઈ તો ખરા કઈ કઈ કંપનીના બોમ્બ છે. તાત્કાલિક ભાવનગર જિલ્લાનું પોલીસ ખાતું ભેગું કર્યું, મોટા સાહેબે આવીને આમ ચેન ખોલીને જોયું, ક્યાં તો સૂર્ય બામ, ઝંડુ બામ, ટાઈગર બામ, વિક્સ બામ. સાહેબ કે આમાં તો બામ છે. ઓલો કે હું કહું છું બોમ્બ છે, હવે શું કરવું? કે જ્યાં જ્યાં તને માર્યું ત્યાં બામ લગાડી નીકળ નીકળ. ભાષાએ ભગવી નાખ્યું. અહીંયાથી રાજા દશરથ અને કૈકેયીનું સરસ મજાનું ભજન નિરંજનભાઈ પંડ્યાએ રજૂ કર્યું. સાહેબ હમણાં જ મોરારી બાપુએ કથા કચ્છમાં જ કરી થોડા સમય પહેલા, અત્યારે તો પૂજ્ય બાપુ જૂનાગઢમાં આનંદ કરાવી રહ્યા છે. પણ એ કચ્છની ધરતીમાં જો કથા હોય ને વિશ્વમંદની પૂજ્ય મોરારી બાપુ જેવા એક મહાન સંતના મુખેથી આપણે સાંભળતા હોય, રાજા દશરથ અને કૈકેયીનો પ્રસંગ કહેતા હોય, તો ધીમે 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 રાજા દશરથ અને કૈકેયી રથ લઈને જતા હતા. દેવી કૈકેયી સાથે બેઠા છે અને બે દંપતી રથ લઈને હાલ્યા જાય, એમાં રથનું વ્હીલ નીકળી જાય, દેવી કૈકેયીનું ધ્યાન જાય, અને કૈકેયી અંદર આંગળી રાખી દે. રાજા દશરથ જોઈ અને પ્રસન્ન થઈને એમ કે દેવી માગો, શું આપું? બે વરદાન દેવી કૈકેયી માગે છે, ભરતને ગાદીને રામને વનવાસ. કથા બધા સાંભળી છે, એ જ કથા થોડીક વાર માટે સૌરાષ્ટ્ર ગુજરાતના સાઈડમાં કથાકારને મૂકી દો, અને ઉત્તર ગુજરાત એટલે કે પ્રાંતની ભાષા ફરી જાય એ બાજુના લાવો, અને આ પ્રસંગ કહેવાનો કયો પ્રસંગ વિખી નાખે એ એની ભાષામાં ચાલુ કરે, આપણે અડધું તો સમજાય નહીં.
કે રાજા દશરથ કે રથ લઈને હેંડે લાગે કે મારે તમારી જોડે હેંડવું તો કે હેંડો મને શું વાંધો હોય. ધોનોદંપતિ કે રથ લઈને જાતા તેમાં રથનો કિત્તો નીકળ્યો કઈ કંચો કિત્તો નીકળ્યો વિંડની ગજા છે ઓંગરી નાખ્યો ઓંગરી કુચ્ચે કુચ્ચા કાઢ નાખે. બોલો ક્યાં ભેગો કરો આમાં કાંઈ સમજાણું. અરે કે પેલો રોણો આવ્યો કે સીતાજી નું હરણ કરીને હેંડી ગયો કે રોહિત શર્મા નો હનુમાન નો મગજ જો ચેટલે જાય કે પકડી ટીચી નાખો. તાત્કાલિક એરપોર્ટ ગયા ટિકિટ ના મળી. હનુમાનજી કીધું મુંજાસો ની દરિયો ઓળંગીને જાઉં છું રાક્ષસો ને પકડ્યા અશોક વાટિકામાં એટલા ટીચા એટલા ટીચા એટલા ટીચા આકાશમાં નકરા પેગડા 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 લે. સાહેબ મજા છે અહીંયા ઈ માટે કેવું પડે ઈશ્વર ને આવવા કયો છે એવો દેશ આ ધરી માનવ નો વેશ એવો મારે રૂડો ભારત દેશ. ભારતી ભૂમિ વંદુ તને આવડી આ ધન ધરા એમાંય સૌરાષ્ટ્ર ધરણી. સંતો બધા આવ્યા હતા લગભગ સૌરાષ્ટ્ર થી આવ્યા હતા પણ ગુજરાત ના છે. એમાંય સંત સુરા નિભજાવતી ભારત આ મારી સૌરાષ્ટ્ર સાહેબ રતન ની ખાંડ છે એમાં કોઈ સવાલ નથી. અહીંયા સંતો મળે છે. આ બધા વિદેશમાં પૂછે બાપુ જગમાલભાઈ નું તો તલગાજડા અમારે ચિત્રકૂટ ધામ ચિત્રકૂટ એવોર્ડ પૂજ મોરારી બાપુના સાનિધ્યમાં એવોર્ડ વિજેતા આપણા જગમાલભાઈ બારોટ થઈ ચૂક્યા છે અને તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. આ ગયો નહીં આગળના ચિત્રકૂટ એવોર્ડ ધામમાં જગમાલભાઈ વિજેતા હતા ત્યારે હું હાજર હતો. આવા સમરથ ભજનિકો આપણને અહીંયા મળે છે. પરસોત્તમભરી બાપુએ જીતુગીરી બાપુ હજી તો ખાલી જરી જરી આમ તો નંબરિયા જ પડ્યા છે. પિક્ચર તો બાકી છે હજી ખાલી નંબરિયા પડ્યા છે. પણ મને આજ આજ આનંદ થાય હું આ ગામને રોજ માટે યાદ કરી સાહેબ મારા જ્યાં ત્યાં કાર્યક્રમ હશે કે તમે જે ભજનને સાંભળો છો સંતવાણીને સાંભળો છો ખરેખર વંદન છે સાહેબ. નહીતર અમુક અત્યારે અત્યારે અમારા જે પ્રોગ્રામ થાય અમારા હાસ્યના જે પ્રોગ્રામ થાય ઓનલી પબ્લિક માણસ બહુ ઓછું આવે ભાઈ. હમણાં નિરંજનભાઈ કીધું ને રાજ વયુજા છે અને આપણે ગુલામ એ અમારા હાસ્યના ટિકિટ શો ના પ્રોગ્રામ આવે ને ભાઈ આમ જો મોટા હા એ ઘરે પતિ પત્ની કપલમાં બે હાર્યા આવે. અમે જોક્સ કહી ને પછી બાજુમાં પૂછે નીતા આમાં હસવું છે પૂછ્યા વગર દાંત નથી કાઢી શકતા. બોલો આવા સફરજન મેં જોયા છે. અરે બહુ સાચી વાત છે સાહેબ. અને હું તો એમ કહું ભલે ગામડાના વડીલો આપણા ભણ્યા નથી પણ એટલી કોઠા હું જ જેની પાસે છે ભણ્યા નથી પણ કઈ પાછા ન પડે. કારણ કે ભણવું જરૂરી નથી ગણવું જરૂરી છે. એક બસ સ્ટેશનમાં બોર્ડ માર્યું હતું ને પૂછપરછ વિભાગ તે બાપા હડી કાઢીને ગયા કપાસિયાના ખોળનો શું ભાવ છે. બોલા કે બાપા આ કપાસિયાના ખોળની ઓફિસ નથી. બોલા એસટી તંત્રવાળાએ કીધું ભાઈ બોર્ડ ઉતારી દો અને અહીં બોર્ડ મારી દો અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. વળી બોર્ડ ઉતારીને અંદર લઈ લીધું બીજું બોર્ડ માર્યું અને લખ્યું અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. તો વળી એક જણો હડી કાઢીને ગયો કે હે ભાઈ અહીંયા હું રોજ બધા પૂછતા. એક બાપા બસમાં બેઠા ને બસમાં પછી કંડક્ટરે કીધું લાવો બાપા ટિકિટ. એટલે બાપાએ ખીચામાંથી કાઢી ટિકિટ આપી. લ્યો સાહેબ કંડક્ટર કે આ 3 દિનની જૂની ટિકિટ છે. બાપા કે તારી બસ ક્યાં નવી છે ભાઈ 3 દિન જૂની ટિકિટ આલે ને બસ જૂની આલે ટિકિટ નહીં આલે હા કે રાખ એમ ના મુસાફરી કર્યો. હા પણ મારા વડીલો તો વડીલો સાહેબ અને એની છત્ર છે એમાં વડીલોને જેટલો. અને બીજો 2-3 અભિયાન મને બહુ સારા ગમે છે. જો એક વડીલો મા બાપને ભૂલશો નહીં કચ્છમાં એ મર્યાદા મને જોવા મળે છે. સાહેબ તમે મા બાપનો આદર કરો છો ને એટલે તમે સુખી છો અહીંયા. બોલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના કદી વિસરશો નહીં. કારણ કે મા બાપને ભૂલશો નહીં અભિયાન બહુ સારું છે. ગાય બચાવો અભિયાન બહુ સારું છે. અને ત્રીજું અભિયાન મને જે ગમે છે બેટી બચાવો અભિયાન બહુ સારું અભિયાન સાહેબ. દીકરી બચાવો કારણ કે દીકરીનો જન્મ થાય ને હરેક દીકરીનો જન્મ થાય એ દીકરીના ભાગમાં એક બાપ હોય છે. દીકરીનો જન્મ થાય એટલે એના ભાગમાં એક બાપ હોય છે પિતાનું નામ હોય છે. દીકરીનો જન્મ થાય એના ભાગમાં એક બાપ હોય છે પણ હરેક બાપના ભાગ્યમાં દીકરી હોય છે ફાઇનલ નથી સાહેબ. કીળદેવીની કૃપા હોય ને એના ઘરે ઝાંઝરનો ઝણકાર હોય ને એના ઘરે દીકરી હોય છે. દીકરી બચાવો શું કામ ખાલી 10 વર્ષ તમે ખવી જાઓ. જો દીકરીને બચાવવાના અભિયાનમાં હું તમે નહીં જોડાય તો 10 વર્ષ ખમી જાઓ. 10 વર્ષ પછી તમે કોઈ છોકરાને પૂછશો તાર મામાને ગામ કહ્યું એટલે કે ગોધરા અહીં સેફ નહીં ક્યાં પણ આવવા ગયો. આ લાંબી વાટનો ફટાકડો છે. હા આજ મને ઉપડી છે પણ હવે આમ બાથરૂમમાં બુલેટ હાંકવા જેવો ઘાટ છે નહીતર મને લેર જ આવે છે સાહેબ. એટલે દીકરી બચાવો સાહેબ. દીકરી તો દીકરી છે. અને બધાએ પાછા આપની જગ્યાએ આવીને બેસી ગયા છો. જગમાલભાઈ જેવા કલાકારને જ્યાં સુધી
હજી એમને સાંભળ્યા નથી ને ત્યાં સુધી એમ આકુ તમે કહો પણ અમારી મર્યાદા હોય બાપ. મેં કીધું ને જગમાલભાઈ ને આરે ગાયેલા ગુજરી ગયા ને અત્યારે સોથું ભણે એટલા જૂના છે. હા મને સાંભળે તે તું ના આવા નાવા છે. આ કેવલ ને કેવલ ભજન નો નશો છે સાહેબ. આ માણસ ને ભજન કરે છે ને એને કોઈ દી ઘટપણ લાગુ નથી પડતું. તમે આયા પહેલા તો મને કહેવાનું પણ શ્રી ગુરુ સરણ સરોજરાજ અને નિજમન મુકુર સુધાર જેને ગુરુનું ચરણ મળી જાય એને કોઈ દી ફેરન લવલી ન લગાડવી પડે. એનું મુખડું આપોઆપ સુધરી જાય છે સાહેબ. ગુરુના ચરણમાં આવી જાય. આ ઈ ધરતી છે. તમે તો સંતોને માનો છો અને સંતો મહાપુરુષોના સાનિધ્યમાં જ્યાં સુધી ગુરુ જીવનમાં ન મળે ને ત્યાં સુધી હું તમે કાંઈ ન કરી શકીએ. એ પાછા સાચા ગુરુ સાચા. અહીંયા જે તમે બધા સંતોને આમંત્રિત કર્યા બહુ સાચા સંતો છે ભાઈ. એમાં કોઈ સવાલ નથી. સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ પછી જ્ઞાન કેરી લેર મેં ઓ ઠાર ઠામો ઠામ મળી જાય પછી સુખ. સંત દેખી નમન કરીએ અને જપત નમાવીએ શીશ. એક ગુના ક્યાં કરે સંત લાખ ગુના કરે બક્ષીશ સાહેબ. એના સાનિધ્યમાં વ્યા જાવ લાખ ગુના બક્ષીશ થઈ જાય. અત્યારે તો આપણે બહુ સારું છે જો. અત્યારે રાજકીય ક્ષેત્રમાં બધા આપણા પોતાના છે એટલે વાંધો નથી આવતો. આ બધું સાંભળવા મળે છે વાસણભાઈ આહિરથી લઈ અને લગભગ બધા આપણા નજીકના છે. જેનું કામ પડે તમે હડી કાઢીને જઈ શકો. હા જઈ શકો બધા આપણા છે. અમારે અહીંયા વિધાનસભાની ચૂંટણી હાલતી હતી તો એક ભાઈ ફોર્મ ભર્યું. ટિકિટની ખબર નહીં પક્ષની ખબર નહીં એને એનું નિશાની એ ખબર નહીં અને પ્રસાર કરવા નીકળ્યા. ભાઈઓ તથા બહેનો એક વાર જીતાડી જાઓ બસ બીજું કાંઈ નહીં એટલું જ તે. મેં કીધું આમ કોઈ મત ન આપે. તમે આવડું મોટું પબ્લિક છે કંઈક બીજી વાત કરો. મને કે શું વાત કરું કયો. મેં કીધું પબ્લિકને તમે રજૂઆત કરો કે તમારા જે પ્રશ્નો હોય અહીંયા રજૂઆત થાય એનું હું તાત્કાલિક નિરાકરણ લાવી દઈશ. ત્યાં તો વ્યાસપેઠ સ્ટેજ ઉપર ઊભા થયા. ભાઈઓ તથા બહેનો એક વાર મને જીતાડી જાઓ બસ બીજું કાંઈ નહીં. તમારા જે પ્રશ્નો હોય મને અત્યારે ને અત્યારે કયો. એક બાપા ઊભા છે કે સાહેબ અમારા ગામમાં શમશાન નથી. ત્યાં તો બોલ્યું એક વાર મને જીતાડી દો ઘરે ઘરે શમશાન નો બનાવું તો પકા પૂરા નહીં. ગામ કે આને સાઈડમાં લઈ લ્યો. આમાં ક્યાં જાવું. હા પણ આપણે જેને સાંભળવા માટે આતુરતાપૂર્વક રાજન બેઠ હજી તો ઘણું ઘણું આવશે. મને મોડું મોડું હરીમાં પણ સમયનો અભાવ છે અને વિનંતી કરું જેની જોતા વાટ શરીરમાં હામા મળે પછી ઉગડે અહીંયા હાટ કામના પડે કુચી તણા સ્થમ થડકે મેડી હશે અને ખેનણ લાગી ખા. સૌ સગળા ભલે આવી અમે જોતા હતા જગમાલભાઈ બારોટની વાટ. તો તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. આવે જગમાલભાઈ બારોટ. ભાગ ગડા તો રામ ચતુરામ ભાગ બડા તો રામ જપુ રામ વખત બડા તો કુછ દે અકલ બડી હોય તો ઉપકાર કર મનુષ્ય દેહ દર્યા ફલજે કેમ કર્યા નથી રાણા રાજ્યા સુર ડર બુદ્ધિ સમેત એ ભાઈ તું તો એક તરણા તૂલ છો માટે ચેત જીવ તું ચેત કેમ કે રજુગણ તારા રજડ સે એ જણ મામુદ સે રે પછી પામી સનર તું રતન ક્યાં કે માટે ચેત જીવ તું ચે અનેક પ્રકારે સંતોએ
ભગતોએ આ જીવને ચેતવણી આપી પણ સમજે નહીં, એવું સમજાય નહીં. વાતો થાય એ યાટી હે યટુપટી જટપટ લિખી નહીં જાય. એ ભાઈ તો જો મન કી ખટપટ તો જટપટ દર્શન થા. કેમ કે જન્મ લૈયા જગતમાં એ બોલો શું શું કર્યું. પૂર્ણ અને પાપનું કહો કેટલું ભાતું ભર્યું. જવાબ આપવો પડશે ભાઈ એ કાટાની બાફ ખૂજશે. યાદ રાખજો એ જ પ્રશ્નો કે પ્રભુજી બધાને પૂછશે. કેણી મિશ્રી ખાંડ હે રેણી તાતા લોહ. આ કેવું બધું હલવું હો. સવારે તમે અમને 4 રૂપિયા ઓછા પોલ મેળવો પડે આમાં ખતરો કરાય. ટ્રાય કરવાની છૂટી. ભજન તો બાપ મરદા બેઠા કર્યો. પુરોને 3 દિવસ પછી જાડેજાને બેઠો કર્યો. તમારા પાદરમાં જો અહીંયા ઈ ભજન કેણી મિશ્રી ખાંડ હૈ રેણી તાતા લો. રેણી છે ને ઉના લોઢા જેવી છે. અઢાઈ ઉના લોઢા લોઢા કેણી મિશ્રી ખાંડ કેવું મીઠું લાગે. એ ભાઈ કેણી કહે પણ રેણી રહે. આ તો સોઈ લાખન મે કો દસ વાગ્યા થી કરીને આપણે 2:30 વાગ્યા સુધી જે નામ લીધા ને બધા એ કમાઈ વાળા પુરુષો ના લીધા. આમાં તમારા મારા હગાઉનું નામ આવ્યું ક્યાંય? કેમ નું આવ્યું? શું નથી કમાઈ કરી ગયા? કઈ કમાઈ નહીં હોય એની. પણ બાપ કમાઈ વાળાના જ નામ લે છે. આમાં દેવાય થયો એને કેટલા વર્ષો થઈ ગયા. પણ આજ બાપ યાદ એની તાજી થાય અહીંયા તંજારના પાદરમાં. દીધો દેવાય તે દીકરો દેવાય તો નહીં
અડી ખમ આવા આહી રોઈ પરાક્રમે પલકાયુ છે અડી ખમ આવા આહી રોઈ પરાક્રમે પલકાયુ છે અમર છે ઇતિહાસ માં ભાઈ અમર છે ઇતિહાસ માં વર્ષોથી એક દુઓ ગવાય છે, હે માં જન્મ આપ કા દાતાર કા ભગત અને કા સુર, આ ત્રણના જ બાપ નામ રહી છો દુનિયા ઉપર. હજી સુધી ચોથું પગલું કોઈનું પહેલું નથી. જનની જણ તો ભગત જણ જે અને કા દાતાર ને કા સૂર, નગર રે જે માવા જણી એ તારું મત તું ગુમાવજે નું. દાતારો કેવા થયા, કોઈ હોનાના દાન કર્યા, કોઈ હાથીના દાન કર્યા, કોઈ ઘોડાના દાન કર્યા, પણ બાપ આ હીરો તો દીકરાના દાન કર્યા. બહુ વહમા જો દીધો દેવાય તે દીકરો સુરવીરો કેવા થયા, દુશ્મનો હણતી હતી
જુવાણી એ સગાડ સા આપણો હબો કઈ ન થાય પણ બાપ અંતરજાલ ના પાદર માં યાદ કરવો પડે શું કામ એવું કામ કરી ગયો બાબા શીર ખાયું હરખીને ઉલાસમાં અમ દેશની આજ રમણી ડબર છે ઇતિહાસમાં યાદ રમણ છે ઇતિહાસમાં ભાઈ લાખે જેડા લખવિયા ઉનડ જેડા હઠ એડા હેમદાની હલ્યાવ્યા પુઆવરી નાવ્યા વટ લાખો ફુલાણી કચ્છનો રાજા સવારના પોરમાં નાઈ ધોઈ મા સાપુરાની અગરબત્તી કરી રાજમહેલમાં આવીને બેઠા સરપંચ લાખાને વિચારાયો કે બધું ક્યાં સુધી આ ઘોડા આ હાથી આ હથિયાર આ રૂપિયા આ ભાઈઓ આ કુટુંબ ક્યાં સુધી બધું જીવતા છે ત્યાં સુધી તો ભગવાને કઈક આપ્યું ને લક્ષ્મી આપણને તો બાપ આવા કઈક સારા કામ કરી લેવાય એવો લાખાને વિચાર આવ્યો મળે પણ માણે નહીં અને લાખો ચેતે કે ફટો થોડા
આગણા ડીહણા એ ઉસ્તાદ હતે નું જટકે દસ આઠ દસ દિવસની જિંદગી છે અને માણસ કેટલો ભાર લઈને ફરે છે. લાખાના ઘરવાળા બાજુમાં બેઠા હતા, દરબાર તમારી ભૂલ થાય છે, જિંદગી આઠ દિવસની થઈ, રાતે ભલામણા ભેગા બેઠા હોય ને સવારે સરનામું ભૂવાઈ જાય, આટલી જ જિંદગી છે. ફૂલાણી ભૂલી ગયો ફેર તું અને દિવસ જઠકે દસ અમે રાતે જોયા મલ બધા એ જીતુ ગયા છે જુગમ તે સુર બે ની વાત સાંભળી દીકરી બાજુમાં બેઠી હતી. એક તો બાપ બાપુજી તમે બે ખોટું બોલો છો, મારો બાપ આઠ દસ દિવસની જિંદગી કહે છે, માં તમે હાથથી હવાર નહીં કહો છો, પણ હું તો આંખના પલકારા જેટલી જિંદગી કહું છું, મોતાની વચ્ચે છે આ બેની વચ્ચે. લાખો ભૂલો લખપતિ અને મારી મા તું પણ ભૂલી ગઈ છે આંખના પલકારા નો માં બ્રહ્મ થી એવી જિંદગી છે. ત્રણેય ની વાત સાંભળી અને ઉસ્તાદ દાસી મેલ વાર્તી તેને કીધું, તમે ત્રણેય ખોટું બોલો છો. હોશિયાર માણસના હાથી હોશિયાર હોય, એને શીખાડવું ન પડે. લાખો ઉમાને સત ધેરી તમે ત્રણેય ભૂલી ગયા તે વિશ્વાસ વધુ તો પ્રોણ લો પાછો આવે કે ન આવે કે આખા દિવસમાં 24 કલાકમાં જીવ 21,600 શ્વાસ લે છે એવી સંતોએ ગણતરી કરી લીધી છે. શ્વાસની તો એ શ્વાસ જે જાય છે આવે છે, જાય છે આવે છે, એક દિવસ નહીં આવે શ્વાસનો કોઈ ભરોસો નથી. એટલે કબીરને પણ લખવું પડે કે સયાજી અમને ડરતો લાગ્યો એક ધનકો, ધનકો નહીં એક પલકો. હા સમજો પણ એને પછી ડગલે ડગલે બીક લાગવા માટે છો, બાકી અમારા માથે મોત ક્યાં છે? મેં તમને આખી જિંદગી સંભળાવવાનું છે આમ ને આમ બધું, અને તમારે સાંભળવાનું છે. હા એટલે બાપ આવને યાદ કરવા પડે, જે કંઈક સારા કામ કરી ગયા છે એના ગુણ આખી રાત ગાવા પડે, એના નામ માથા રૂપિયાના ઢગલા થાય. જો અમારા ગૈઢવના નામ લઈ તમે પાંચનો આ બોલો, શિવના લઈ, કૃષ્ણના લઈ, દેવાયતના લઈ, જાહરના લઈ, આના નામ લઈને આહિરનો જાવ કરો એ ભાઈ માજલા જે નો મળે એ આવો આહિર જો છે આવકારો મામા કૃષ્ણો ચોર મથુરાથી
કે બોલો યાદવ ગોકુળમાં આયો ભયંકર હતા એક શું જેવા સતરુ માથે ભયંકર હતા એ શત્રુ માથે કોઈ આગણે કાન ને પૂછેરો એ આહીરો એ આગણે કાનુડા ને પૂછેરો એ આવો આહીર જો છે આવકારો આહીર નો આવકારો સોલંકી જેવો જને ગોતી શકો નહી એ જનો રાખે આહીર રખવાળો સોલંકી રાજા જને ગોતી શકો નહી એ જનો રાખે આહીર રખવાળો નવઘણો બદલે એ બોલા નિમાધારી આહીરે નવઘણ ને બદલે નિમા ધારી દેવાય તે એના ઉગામી નો ઉગાયો એના ઉગાને નો ઉગાયો આવો આહી નાની બરારમાં ખીમો બકોતરો થયો કવિ ઈશ્વરદાસને હોનાના આભરણનું દાન કર્યું
ખીમો બકુતરો વ્યોગ્યો ઈશ્વરદાસ વ્યાગ્યા પણ આજ વાત રહી ગઈ, બાપ યાદ કરવો પડે નહીં. શું કામ? એક ખમીર વંતો થયો ખીમો, એ બોલો બકુતરો નાની બરારે આહિર ને ઘરે અને અમર બાઈ આહિર ની બાળા હતી, આ સંસાર કેરો મોહ છોડી અને સીતારામ ને રટતી હતી, અમર ઘર ને ઓળખી વાલી વ્રત વિશ્વાસ આવી પીરાઈ પ્રગટ એ પીરાઈ પ્રગટ પરદે અમર દેવી દાસ માં દેવી દાસ માં આહિર ને ઘરે આવ્યું એવી દાન માયા ભરણ દાતારો એ આવો આહિર નો છે અવતાર, આહિર નો અવતારો શિકા માથે થી ફોડે મોહનજી એજને લૂટી લે ગોપીનું લૂંટારો, દિલ આહિર ના એ તેથી જોઈ લીધા કાનુડે, એને નો ભણો રે ના કરો, આવો આહિર નો છે આવતારો, આહિર નો આવકારો એ માધ્યમે ન મળે જાકારો, આવો આહિર નો છે આવ આહિર
ની મારા રુદિયા માં લાગી આજ લાગી રે નિરમની જોધારી લાગી એ લાગી કઈ કલે છે કટા સંત મુરદાસ ની વાત છે. અમરેલી માંથી ગયા મુરદાસ બાપુ, 1500 વર્ષ થયા સંત કેવા થયા સૌરાષ્ટ્ર ની ભૂમિ ઉપર. રાતનો 2 વાગ્યાનો સમય, મુરદાસજી બેઠા બેઠા ભજન કરે, સીતારામ સીતારામ સીતારામ. એમાં એક બાઈ કુએ પડવા આવી. બાપુએ જોયું, પૂછ્યું, બેટા કેવા છો? કે બાપુ બ્રાહ્મણ. કુએ પડવાનું કારણ? તો કે બાપા વેટમાં પાપ છે, એના બાપનું નામ દેવા એમ નથી. કે નામ મળી જાય તો જીવી જા, ઘા બાપુ તો બચી જાઉં. તો કે સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા, બાળ હત્યા, હું મુરદાસ, બેટા મારું નામ આપી દે. બાપુ તમારું? તો કે હા, મારું આપ. અમે સંતો જગતનો માર ખાવા જ પેદા થયા છીએ. બાપુએ દીકરી તરીકે બાઈને આશ્રમમાં રાખી. જામ સાહેબે કંઠી બાંધી હતી મુરદાસ બાપુની, ખબર પડી તોડી નાખી. કે જેને ભગવાન માની છે આપણે, ક્યાં કૃષ્ણ માનમાં ચરણ વંદન કરે, અને ક્યાં કૃષ્ણ માનમાં વેદ વાણી, ક્યાં કૃષ્ણ માનમાં કહું મારે જા, ભોજન વિધ વિધ ના, અન ક્યાં કસન માન માં હાવશે કે લધાણી, ક્યાં કસન માન માં ગાડો ખાવી પડે, અનજ્ઞાન હાવ નીચ જાણી, સવો કીએ કર્મ હવ હવ ના ભોગવે, એમાં આપણે હું લાભ કે હાણી. અમરેલીનું માજન હવારના પોરમાં ભેગું થયું, ખબર પડી. બાપુને ટકો કરાવી, મુરદાસ બાપુને ગધેડામાંથી બિહારી, જોડાનો હાર પહેરાવી. હા દોસ્ત, તૈયારી રાખ્યો હાથી માથે બે ને, હામો ગધેડો તૈયાર છે એના માટે. હા મુરદાસ બાપુ ગધેડા માંથી ફુલેકો નીકળ્યો, છોકરા મોઢા ડબ્બો વગાડતા જાય. ઠાકર મંદિર આવી, બોલે મુરદાસજીએ કીધું, છોકરા આ વાહન ઉભું રાખો, મારે ઠાકરના દર્શન કરવા છે. આ ધારણા, આ સંત, આ મુરદાસ. ઠાકર આમાં બે હાથ જોડી મુરદાસે કીધું કે મારા નાથ, આ કામે તું કરી હગ ને, પણ વાંધો નહીં, હું મુરદાસ છે, બહુ હટું નહીં. પણ બાપ, જો મેં દીકરી તરીકે આ ભાઈને આશ્રમમાં રાખ્યું ને, તો મારા નાથ કાંઈક પ્રમાણ મને તું કાંઈક તો દે. ઠાકરની ડોકમાંથી ફૂલનો હાર નીકળી અને મુરદાસની ડોકમાં આવ્યો. અને લોકોએ એ જ અમરેલી પબ્લિકે તાળીથી પાછા મુરદાસને વધાવ્યા. આ જગત છે બાપ, હાથી માથે બિહારે ને ગધેડા માથે બિહાર્યો. અરે બહુ ફૂલાવું એની, આમાં વખાણ કોઈ કરે ને? હા, વખાણ કરી પાછા કોઈક જપમાં નહીં કરે, એવા મેં ઘણા જોયા છે આ 70 વર્ષની ઉંમરમાં. કચ્છમાં પ્રાણલાલ વ્યાસ, હાજીડો ઢોલક, નાનજી મેસ્ત્રી, અને અરાઈ અરાન પરાઈ પર આવો, આજના જેટલા કલાકારો છે બધા
એના એ પ્રાણલાલ દોષ પછી અમુક ઠેકાણે બેહે ને તો પબ્લિક ઉઠવા માંડે, બોલવાનો દી આવો સમય આવ્યો તો એટલે કોઈને હવા નહીં ભરવાની, જે ફુગામાં હવા ભરાય ને ફૂટી જાય ગયો. હા કોરા પડ્યા ને કોરા હવા વગરના એ પડ્યા રહીએ એમને મારા જવા હોય ને એ તો એમને બસ દુબકા એમને. મહાત્મા મૂળદાસે ઠાકર સામે જોઈ અને કીધું મારા નાથ મારી કટારી મૂળદાસ કે જુગતે કરીને જોઈ એ રુદિયા કમળ માં રમી ગઈ મારા કાળજા કાપ્યા ગો કાળજ કાપી ને કરુણા કીધી કીધી મુજ પર મેં જોખો મટાયડો જમડા તણો મને થઈ ગઈ જાનદલી થઈ આનંદ આનંદ એ લીલા ને જ રે મેલમની ચોધારી લાગી એ લાગી જ કા